ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ, હવે આપણે ધોરણ 4 ની અંદર આસપાસ વિષય ભણી રહ્યા છીએ. આસપાસમાં આપણે પાઠ 10 માં ભણ્યા છીએ કબડ્ડી કબડ્ડી કબડ્ડી. આ પાઠની અંદર આપણે કબડ્ડી રમત વિશે સમજવાનું છે. વિદ્યાર્થીઓ, આપણે બાળપણથી ઘણી જુદી જુદી રમતો રમ્યા હોય છે. રમત છે એ આપણા જીવન સાથે જોડાયેલી છે. આપણે સાવ નાના વિદ્યાર્થી સમજો, કાંઈક ને કાંઈક નવી નવી રમતો રમતા હોય છે અને આપણે જો દર વર્ષે કંઈક નવી રમત શીખીએ પણ છીએ અને રમીએ છીએ. રમતોમાં પણ વિવિધ પ્રકારની હોય છે વિદ્યાર્થીઓ. કેટલીક હોય એ ઇન્ડોર રમત હોય. ઇન્ડોર રમત એટલે કંઈ કે જે આપણે ઘરમાં રમી શકાય ને આઉટડોર રમત. હું તમને પહેલાં રમત વિશે સમજાવું છું, પછી તમને કબડ્ડી વિશે સમજાવીશ. કે ઇન્ડોર રમત સામાન્ય આપણે રમત હોય ને એના વિશે વાત કરું છું. કે ઇન્ડોર રમત એટલે કેવી રમત કે જે આપણે ઘરમાં રમી શકાય, જેમાં વરસાદ કે કોઈ નડે નહીં. આઉટડોર રમત એટલે કેવી કે ઘરની બહાર રમી શકાય. જેમ કે તમે જુઓ છો કે ક્રિકેટ એ કેવી છે, તો કે આઉટડોર રમત છે કે જેમાં વરસાદ આવે તો તકલીફ થાય. બરાબર, ઇન્ડોર રમત છે, ઘરની અંદર રમી શકાય, એમાં આપણને તકલીફ થતી નથી. હવે વિદ્યાર્થીઓ, તમને આ પાઠમાં જણાવું કે આ પાઠમાં આપણને કહે છે કબડ્ડી કબડ્ડી કબડ્ડી. તો કબડ્ડી રમત વિશે તમે જાણો જ છો, તમે બધાએ રમો પણ છો. આપણે સ્કૂલમાં રમાડે છે ને સર, બરાબર, સ્પોર્ટમાં. તો તમને બધાને કબડ્ડી રમત વિશે માહિતી છે. એમાં જુઓ, પહેલાં કહે છે આપણને, શું કહે છે, કેવી રીતના બોલે, જો કબડ્ડી 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 એમ બોલો છો ને વિદ્યાર્થીઓ જ્યારે રમો ત્યારે. અને આઉટ એટલે શું કરવાનું, એક બાજુની બધી છોકરીઓ મોટીથી બૂમ પાડે છે. તમે જોજો, કબડ્ડી રમત રમતા આવે પછી આઉટ થાય છે ને, એટલે બધાએ મોટેથી બૂમ પાડો, આઉટ પાડો છો ને વિદ્યાર્થીઓ. એવું જ છે અહીં, કબડ્ડી કબડ્ડી કબડ્ડી. અહીંથી પકડો, પછી જુઓ એકાબીજાને કહે છે અહીંથી પકડ, એવું કરતા હોય છે ને. પછી કબડ્ડીમાં તમે જુઓ શું કરવાનું હોય, પગથી, બરાબર, પગથી પકડો, તેના પગ પકડો, બધા ઘેરો વળીને શું કરે, એના પગ પકડી લે એટલે એ પડી જાય અને એનો શ્વાસ રોકાઈ જાય તો આઉટ. આપણે કબડ્ડી રમત કઈ રીતે રમી એ પણ તમને વાત કરીશ. કબડ્ડીમાં કોણ કોણ રમે છે આપણે જોઈએ. વસુધા, તું અહીં આવ, તું અહીંથી પકડ. વસુધાને શું કહે છે, તું અહીં આવ અને અહીંથી પકડ. અરે જો સુશીલા, તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ. કબડ્ડી કબડ્ડી, ઓ તેણે અડી લીધું, તેણે અડી લીધું એટલે આઉટ. આઉટ આઉટ આઉટ, બધા આઉટ આઉટ આઉટ, ઓહો તમારી ટુકડીના બધા આઉટ. વિદ્યાર્થીઓ, કબડ્ડી કબડ્ડીની રમત છે ને એમાં 12 ખેલાડીઓની રમત છે. કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે વિદ્યાર્થીઓ? 12. અને રમતમાં એક સાથે કેટલા ખેલાડીઓ હોય છે એક ટીમમાં? બરાબર, આપણે જોયું 12 ખેલાડીઓની રમત છે. અને જુઓ, એક વ્યક્તિ હોય એ શું કરે, એને સામેની ટીમ હોય એમાં પકડવા જાય, પણ બોલવાનું શું, કબડ્ડી કબડ્ડી કબડ્ડી. એ જો બોલવાનું પૂરું થઈ ગયું એટલે બોલતા બંધ થઈ ગયા અને શ્વાસ રોકાઈ ગયો તો આઉટ. બીજું કે સામેની ટીમવાળા છે એને પકડી લે અને એ કબડ્ડી કબડ્ડી બોલવાનું બંધ કરી દે તો પણ આઉટ થઈ જાય છે. અથવા જો એની રેખા હોય એને એના એની બે વચ્ચે તમે જોજો એક રેખા દોરેલી હોય, બરાબર, એનું ઘર કહેવાય, આનું ઘર ને આનું. પછી એની અંદર વહી જાય અને શું થાય વિદ્યાર્થીઓ, બધા એને પકડી લે તો આઉટ. પણ આ જો એક વ્યક્તિ છે એ બધાને ખેંચીને એના પોતાની ટીમને પોતાના ઘરની અંદર લઈ આવે, બરાબર, રેખાની બહાર, અને જો એ બધાએ પડી જાય અને આનો શ્વાસ બંધ ન થાય તો આઉટ થાય નહીં, અને જેટલા એને અડાય એ બધા આઉટ થઈ જાય. કબડ્ડીની રમત આપણે આ રીતે રમીએ છીએ. હવે વિદ્યાર્થીઓ, આપણે પેજ નંબર 74 જોઈએ. એમાં શું કરે જુઓ, એમાં એવું જ દેખાડે છે. જુઓ, ત્રણ છોકરીઓ છે, શું કર્યું, આને પકડી લીધી છે, પણ જુઓ રેખા દેખાય છે, દેખાય છે ને સફેદ જેવી, બરાબર. જો એને હાથ અડી જાય અને અત્યારે તો જો એને બોલવાનું ચાલુ છે એટલે આઉટ ગણાય નહીં, ત્રણેય પકડી લીધી છે, પણ જો એ રેખાને અડી લે તો શું થઈ જાય, આ ત્રણેય આઉટ થઈ જાય. આ છોકરીઓ શું કરે છે જો, તેઓ આઉટ આઉટ બૂમો પાડે છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે. વિદ્યાર્થીઓ, તમે એ રમત રમો ત્યારે કરો છો ને, આઉટ આઉટની બૂમો પાડો, પછી ખુશ થઈ જાઓ, જમ્પ કરો, આવું બધું
કરો છો. આ રમતને તમે શું કહો છો? તો જુઓ, આ રમતને ઘણા લોકો શું કહે છે? તો કે ચેડું ગુડ્ડું કહે છે. શું કહે છે? ચેડું ગુડ્ડું. ઘણા લોકો શું કહે છે? અને હુતુ તુતુ તું, જેમ આપણે કબડી કબડી બોલીએ ને એમ કબડી નહીં બોલવાનું, એને શું કહેવાનું? હુતુ તુતુ બોલીને રમત રમવાની. પછી ઘણા તો શું રમત રમ બોલે છે? ચુકીટ કીટ, ચુકીટ કીટ, ચુકીટ કીટ, એવી રીતના બોલીને રમે છે. ઘણા લોકો આ રમતને કઈ રીતે રમે છે? તો કે કબડીની જગ્યાએ હાડુડુડુ, બરાબર, હાડુડુડુ બોલીને રમે છે. પણ આપણે શું બોલીને રમીએ છીએ? તો કે કબડ્ડી. આપણે શું બોલીએ છીએ? કબડ્ડી 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 કબડ્ડી. આપણે એ જ શબ્દનો યુઝ કરીએ છીએ અને રમત રમીએ છીએ કબડ્ડીની. કંઈક બીજું જોઈએ. જ્યારે શ્યામલા છે છોકરી, જુઓ તમે આ ચિત્રમાં દેખાય છે, બરાબર, ગ્રીન પહેર્યું છે ને, પેરોટ ગ્રીન, એ શ્યામલા છે. શ્યામલા અને છોકરીઓ ઘેરા ઘેરી વળી, જો બધી ત્રણેય ઘેરી વળી ને, ત્રણેય પકડી લીધી. બધાએ વિચાર્યું કે આઉટ થઈ ગઈ. બધાએ શું કીધું? કે હવે આપણે ત્રણેય પકડી છે તો હવે એ જઈ શકશે નહીં, એટલે શું કીધું? આઉટ. કોઈકે તેના પગ પકડ્યા, કોઈકે હાથ પકડ્યા છે ને, વિદ્યાર્થીઓ જોયું ને, હાથને પગ પકડી લીધા છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી, પરંતુ શ્યામલા છે એને હાર માનવા વાળી નહોતી. શ્યામલાએ શું કર્યું? હું હારીશ તો નહીં જ, ભલે મને પકડી લીધી, જે કોઈ રોઈ, બરાબર, એનું કામ કરે છે શ્યામલા. એનું કામ કરે, શું કરે? એ હાર માનવાની નહોતી કે હું આઉટ તો થઈશ જ નહીં. તેને વધુ તાકાત લગાવી અને પોતાની જાતને અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી. જો દેખાય છે ને, એમાં સફળ રહી. જ્યારે શ્યામલા રેખાને અડી, ત્યારે શું થયું? સામેની ટુકડીની બધી છોકરીઓ તેને પકડી હતી, એ બધી શું થઈ ગઈ? આઉટ. મેં તમને કીધું હતું ને કે જો એ રેખાને અડી જાય તો તમને જેટલા એ પકડો એ બધા આઉટ થઈ જાય, તો એ બધી આઉટ થઈ ગઈ. પરંતુ રોઝીએ દલીલ કરી. કોને? રોઝીએ, કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. મેં શું કીધું હતું તમને? વિદ્યાર્થી, આમાં શ્વાસ રોકાવો જોઈએ નહીં, તમારું બોલવાનું કન્ટિન્યુ ચાલુ રહેવું જોઈએ. એટલે શું કીધું? રોઝીએ દલીલ કરી કે એને શું કર્યું હતું? શ્વાસ લીધો, બરાબર, એટલે બોલવાનું સહેજવાર બંધ થઈ જાય, એવું કર્યું એટલે આઉટ ગણાય નહીં. શ્યામલાએ કહ્યું તે સાચું નથી. શ્યામલાએ શું કીધું? નહીં, એ વાત સાચી નથી. તેણે કહ્યું જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓ તેને પકડી રાખી? એને શું કીધું? કે જો એને શ્વાસ જ લીધો હતો તો તેને પકડી શું કામ રાખી? છોડી દેવાય ને, તો એમને મજા આઉટ હતી, કારણ કે એને શ્વાસ લઈ લીધો હતો, એટલા માટે. ત્યાં મોટી દલીલ ચાલી. અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી. હવે વિદ્યાર્થીઓ, આપણે પેજ નંબર 73 અને 74 જોયા કબડ્ડી પાઠમાં, બરાબર વિદ્યાર્થીઓ? એમાં તમને કઈ પ્રશ્ન હોય તો કહેજો. હવે આપણે પેજ નંબર 75 છે, એ નેક્સ્ટ સેશનમાં જોશું.